जय हिंद विद्यार्थी मित्रों, स्वागत है तमारो जीपीएससी रिविजन चैनल नी अंदर। वनरक्षक भर्ती नी परीक्षा नी तैयारी नी शुरुआत आपणे वनौषधि नामना टॉपिक थी करीशुं। वनौषधि नामनो टॉपिक शुरुआत में लेवानुं कारण ए छे के गई भर्ती नी अंदर पेपर जे लेवायुं एमां चार प्रश्नों वनौषधि नी बुक में बैठे बैठा था। आ वनौषधि नी बुक तमने क्यांथी मळशे? गुजरात सरकारनी फॉरेस्ट डिपार्टमेंटनी जे वेबसाइट छे એમાં વન ઔષધિ કરીને એક બુક છે એ મળી આવે। ખૂબ ટૂંકી બુક છે અને ખૂબ ઉપયોગી એવી બુક છે। જો ચાર પ્રશ્નો અથવા તો પાંચ પ્રશ્ન એક પરીક્ષાની અંદર નીકળતા હોય તો 10 ગુણ તમને સીધા સીધા આમાંથી મળે, તો શરૂઆત અહીંથી કરવી જોઈએ। આજે આપણે કેટલાક અગત્યના જે વન ઔષધિઓના ફેક્ટ છે એની વાત કરીશું। આ ફેક્ટ એવા છે કે તમે ક્યાંક ને ક્યાંક જોયેલા હશે આગળની એક્ઝામની અંદર અથવા તો આવનારી એક્ઝામમાં જોશો। શરૂઆત કરીએ। કોની છાલનો ઉપયોગ હૃદયરોગમાં થાય છે? અર્જુન સાદર નામની વનસ્પતિ, એની છાલનો ઉપયોગ હૃદયરોગમાં થાય છે। પ્રશ્ન સીધે સીધો પૂછાય, નીચેનામાંથી કોની છાલનો ઉપયોગ હૃદયરોગમાં થાય? તો કે અર્જુન સાદર નામની વનસ્પતિ છે, એની છાલનો ઉપયોગ હૃદયરોગમાં થાય છે। આ સિવાય હૃદયરોગમાં અર્જુન સાદરમાં બીજું યાદ રાખવા જેવું એ છે કે અર્જુન સાદરની છાલમાંથી ઓક્ઝેલિક એસિડ મેળવવામાં આવે છે। એટલે અર્જુન સાદરમાંથી તમારે બે વસ્તુ યાદ રાખવાની, એક તો એની છાલનો ઉપયોગ હૃદયરોગમાં થાય અને એની છાલમાંથી ઓક્ઝેલિક એસિડ મેળવવામાં આવે છે। આ ફેક્ટનો વિડીયો છે, આના સિવાય પણ હજી એક ફેક્ટનો વિડીયો આવશે અને આપણે એના પછી બે ફેક્ટના વિડીયા જે ઉપયોગી આઈએમપી છે એના પછી રેગ્યુલર એકે એક વનસ્પતિ વનૌષધિ આપણે જોતા જશું। એ બુકની પીડીએફ એવું છે તો હું તમને જીપીએસસી રિવિઝન નામની ટેલિગ્રામ ચેનલમાં નાખી દઈશ। ત્યારબાદ અરડુસીના ધોળા ફૂલ સિંહના મોઢા જેવા હોવાથી તેને સિંહાસ્ય કહેવામાં આવે છે। ખૂબ ઉપયોગી ફેક્ટ છે, આગળની એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે। કોના ધોળા ફૂલ સિંહના મોઢા જેવા હોવાથી તેને સિંહાસ્ય કહેવામાં, અથવા તો નીચેનામાંથી કોને સિંહાસ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો, અરડુ સિંહને સિંહાસ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ઉપરાંત બીજા ફેક્ટ આમાં યાદ રાખવા જેવા, અરડુ સિંહમાં એક તો સિંહાસ્ય તરીકે ઓળખવામાં આવે છે, એના સિવાય ખાંસી અને ક્ષયની ઉત્તમ દવા છે। ખાંસી અને ક્ષયની ઉત્તમ દવા સિંહાસ્ય એટલે કે અરડુસી છે। આના સિવાય તમે વનૌષધિની બુક જોશો તો એમાં એક કહેવત લખેલી છે કે જ્યાં સુધી અરડુસી છે ત્યાં સુધી રક્તપિત્તવાળાને ડરવાની જરૂર નથી। એટલે કે રક્તપિત્તમાં પણ સીધે સીધો અરડુસીનો ઉપયોગ થાય છે। અરડુસી જ્યાં સુધી છે ત્યાં સુધી રક્તપિત્તવાળાને ડરવાની જરૂર નથી। તો મુખ્ય ત્રણ બાબતો અરડુસીમાં આપણે યાદ રાખવા જેવી છે, એક તો અરડુસીના ધોળા ફૂલ હોય એ સિંહના મોઢા જેવા દેખાવાથી સિંહાસ્ય તરીકે ઓળખાય, અરડુસી સિંહાસ્ય તરીકે ઓળખાય। ઉપરાંત ખાંસી અને ક્ષયની ઉત્તમ દવા છે, રક્તપિત્તવાળાને ડરવાની જરૂર નથી। આ દુનિયામાં જ્યાં સુધી અરડુસી છે ત્યાં સુધી રક્તપિત્તવાળાને ડરવાની જરૂર નથી। બે મુદ્દાઓ ક્લિયર કર્યા, કોની છાલનો ઉપયોગ હૃદયરોગમાં? તો કે અર્જુન સાદર નામની વનસ્પતિનો છાલનો ઉપયોગ હૃદયરોગમાં થાય, અર્જુન સાદરની છાલમાંથી ઓક્ઝેલિક નામનું એસિડ મેળવવામાં આવે, અરડુસીને સિંહાસ્ય પણ કહેવાય, ખાંસી અને ક્ષયની ઉત્તમ દવા છે અને રક્તપિત્તવાળાને જ્યાં સુધી આ દુનિયામાં અરડુસી છે ત્યાં સુધી ડરવાની જરૂર નથી। ત્યારબાદનો ત્રીજો ફેક્ટ, કુદરતના એર કન્ડિશનર તરીકે કોણ ઓળખાય? આંકડો તમે બધાએ જોયો હશે, જાંબુડી અથવા તો સફેદ રંગના એમાં ઝીણા ઝીણા ફૂલ થાય, કુદરતના એર કન્ડિશનર તરીકે ઓળખાય છે આગળ પૂછાયેલો પ્રશ્ન છે। નીચેનામાંથી કોણ કુદરતના એર કન્ડિશનર તરીકે ઓળખાય? તો આંકડો એ કુદરતના એર કન્ડિશનર તરીકે ઓળખાય છે, જમીન અને હવામાનને શુદ્ધ અને ઠંડુ રાખવાનું કાર્ય કરે છે એટલે કુદરતના એર કન્ડિશનર તરીકે ઓળખાય છે। ત્યારબાદનો ફેક્ટ, કૌચાનું બીજું નામ ભૈરવસિંહ છે। કૌચા કહે તો આપણે કોઈને ખબર પડે નહીં, આપણે ભાઈ ગામડાના માણા ભૈરવસિંહ કહે ને કે ભૈરવસોટીજી એ આ બોલે નવો કાંટા જેવી એમ કે એ ભૈરવસિંહ
એનું નામ કૌચા છે મૂળ નામ, પણ આપણે કૌચાનું મૂળ નામ, કૌચાનું બીજું નામ પૂછે તો ભૈરવસિંહ કહેવામાં આવે. એટલે ફેક્ટ યાદ રાખજો, પૂછાયો નથી પણ પૂછાયો કે કૌચાનું બીજું નામ ભૈરવસિંહ છે, કૌચાનું બીજું નામ ભૈરવસિંહ છે. હવે આમાં એક અગત્યનો ફેક્ટ છે, યાદ રાખો. એક તો યાદ રાખજો કૌચાનું બીજું નામ ભૈરવસિંહ છે. બીજો ફેક્ટ એ છે કે જંગલમાં કેલિયા નામના વાંદરા આના બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કૌચાનું બીજું નામ ભૈરવસિંહ છે, કેલિયા નામના જંગલમાં જે વાંદરા હોય એ આના બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યારબાદ મોસ્ટ ટાઈમ ઇફેક્ટ, સફેદ ચણોથી ધીમા ઝેર તરીકે ઉલટી કરાવવા ઉપયોગી છે. સફેદ ચણોથી સીધો ફેક્ટ પૂછાય એવો છે, યાદ રાખજો. સફેદ ચણોથી ધીમા ઝેર તરીકે ઉલટી કરાવવા ઉપયોગી છે. નીચેનામાંથી કોણ ધીમા ઝેર તરીકે ઉલટી કરાવવા માટે ઉપયોગી છે? સફેદ ચણોથી. ઓકે, ત્યારબાદ તુલસીનો એક ફેક્ટ, તુલસીનું વૈજ્ઞાનિક નામ. ઘણા બધા વૈજ્ઞાનિક નામ પૂછાઈ જાય, એમાંથી તુલસીનું મોસ્ટ આઈએમપી છે, તુલસી અને બારમાસી. તુલસીનું વૈજ્ઞાનિક નામ ઓસિમમ સેક્ટમ છે. તુલસીનું વૈજ્ઞાનિક નામ ઓસિમમ સેક્ટમ છે, યાદ રાખજો. તુલસીનું વૈજ્ઞાનિક નામ ઓસિમમ સેક્ટમ છે. તુલસીમાં એવું કહેવાય કે એલર્જીવાળા જે વ્યક્તિ હોય ને, એલર્જીવાળા, કોઈ પણ એલર્જી, એ એક મહિના સુધી, કેટલા, એક મહિના સુધી તુલસીનું સેવન કરે તો એલર્જી નાબૂદ થાય છે, અથવા તો એલર્જી રહેતી નથી, પછી એલર્જી હોય છે. આ ફેક્ટ એવા છે, પરીક્ષણ દ્રષ્ટિ આઈએમપી છે, જે બુક વનૌષધિ નામની બુકમાં લખેલ છે એમાંથી હું તમને કહું છું. તુલસીનું વૈજ્ઞાનિક નામ ઓસિમમ સેક્ટમ છે. એલર્જીવાળા વ્યક્તિઓ એક મહિના સુધી સતત તુલસીનું સેવન કરે તો એમની એલર્જી દૂર થાય છે. બારમાસીનું વૈજ્ઞાનિક નામ મોસ્ટ આઈએમપી, બારમાસી. ગઈ ભરતીની અંદર એક વિધાનવાળો પ્રશ્ન બારમાસીમાંથી હતો. બારમાસીનું વૈજ્ઞાનિક નામ કેથેરેન્થસ રોજિયસ છે. ફરી એકવાર, બારમાસીનું વૈજ્ઞાનિક નામ કેથેરેન્થસ રોજિયસ છે. બારમાસીનું વૈજ્ઞાનિક નામ કેથેરેન્થસ રોજિયસ. તુલસીનું ઓસિમમ સેક્ટમ. બારમાસીનું કેથેરેન્થસ રોજિયસ. હવે બારમાસીના પાનનો જે રસ હોય, પાન અથવા ફૂલનો રસ છે, મોસ્ટ ટાઈમ્પી કેન્સરની દવામાં વપરાય. કોની દવામાં? કેન્સરની દવામાં અસર ઇલાજ છે. બારમાસીના પાન અથવા ફૂલનો રસ છે એ કેન્સરની દવામાં ખૂબ ઉપયોગી છે. બારમાસીનું વૈજ્ઞાનિક નામ કેથેરેન્થસ રોજિયસ, અને એના પાન અને ફૂલનો રસ કેન્સરની દવામાં વપરાય છે. બારમાસીના ફૂલવાળી ચા પીવાથી બ્લડ પ્રેશર, બેચેની 1/2 મિનિટમાં જ દૂર થાય. આ ફેક્ટ પણ આઈએમપી છે. બારમાસીમાં વૈજ્ઞાનિક નામ કેથેરેન્થસ રોજિયસ, પાન અને ફૂલનો રસ પીવાથી કેન્સરની દવા તરીકે ઉપયોગી છે. ફૂલવાળી ચા પીવાથી બ્લડ પ્રેશરની બેચેની 1/2 મિનિટમાં જ દૂર થાય છે. ત્યારબાદ બીજો ફેક્ટ જોઈએ, બોરસલીનું દાંતણ કરવાથી દાંત વજ્ર જેવા બને છે, વજ્ર જેવા મજબૂત બને. બોરસલી તમે બધાએ જોઈ જ છે, એનું દાંતણ કરવાથી દાંત વજ્ર જેવા બને છે. આ વનૌષધિ નામની બુક કહે છે, હું મારામાં ઘરના કોઈ ફેક્ટ ઉમેરતો નથી. વનૌષધિની બુકમાં ઉપયોગી છે, એ આપણા માટે બુકમાં જે છે એ આપણે ઉપયોગી છે, પરીક્ષા માટે એ કરવું જરૂરી છે. બોરસલીનું દાંતણ કરવાથી દાંત વજ્ર જેવા બને છે. ત્યારબાદ ચંદન, કેટલા વર્ષે ચંદન પરિપક્વ થાય? 15 વર્ષે ચંદન પરિપક્વ થાય. મોસ્ટ ટાઈમ પી 15 વર્ષે ચંદન પરિપક્વ થાય. કેટલા વર્ષનું ચંદન ઉત્તમ ગણાય? 40 વર્ષનું ચંદન ઉત્તમ ગણાય. 40 વર્ષનું ચંદન ઉત્તમ ગણાય. ત્યારબાદ ગઈ પરીક્ષામાં પૂછાયેલો ફરી એક પ્રશ્ન, હરડેને માતા તુલ્ય કહે છે, જેને માં મરી જાય એની માં હરડે છે. બેઠે બેઠી લીટી છે વનૌષધિની. પ્રશ્ન હતો, નીચેનામાંથી કોને માતા તુલ્ય ગણી શકાય? તો હરડેને માતા તુલ્ય ગણી શકાય. એક કહેવત છે કે જેની માં મરી જાય એની માં હરડે છે. તો આ કેટલાક અગત્યના ફેક્ટ હતા, એકવાર જોઈ લઈએ. કોની છાલનો ઉપયોગ હૃદયરોગમાં? અર્જુન સાદળ. છાલમાંથી ઓક્ઝેલિક એસિડ મેળવવામાં આવે. અરડુસીના ધોળા ફૂલ સિંહના મોઢા જેવા હોય તેને સિંહાસ્ય કહેવાય. આ ઉપરાંત અરડુસીમાં ખાંસી અને ક્ષયની ઉત્તમ દવા છે. રક્તપિત્તવાળાને ડરવાની જરૂર નથી આ દુનિયામાં જ્યાં સુધી અરડુસી છે. કુદરતના એર કન્ડિશનર તરીકે કોણ ઓળખાય? આકડો ઓળખાય. જમીન અને હવાને શુદ્ધ રાખે છે.
કવચાનું બીજું નામ ભૈરવસિંહ છે, ભૈરવસિંહ તમે બધી ઓળખો છો, કવચા યાદ રાખજો. કેલિયા નામના વાંદરા છે, જંગલમાં હોય એ આના બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે કવચાના. સફેદ ચણોઠે ધીમા ઝેર તરીકે ઉલટી કરાવવા માટે ઉપયોગી છે. તુલસીનું વૈજ્ઞાનિક નામ ઓસિમમ સેક્ટમ છે. એલર્જીવાળા વ્યક્તિઓ એક મહિના સુધી તુલસીનું સેવન કરે, એલર્જી દૂર થાય છે. બારમાસીનું વૈજ્ઞાનિક કેથેરેન્થસ રોજિયસ, કેથેરેન્થસ રોજિયસ છે. પાન અને ફૂલનો રસ અને કેન્સરની દવામાં ઉપયોગ થાય છે. ફૂલવાળી ચા પીવાથી બ્લડ પ્રેશર બેચેની દૂર થાય છે. બોરસેલીનું દાંતણ કરવાથી દાંત વજ્ર જેવા મજબૂત બને છે. ચંદન 15 વર્ષે પરિપક્વ થાય, 40 વર્ષનું ચંદન ઉત્તમ ગણાય. હરડેને માતા તુલ્ય કહી છે, જેની માં મરી જાય એની માં હરડે છે. આ હતા ફેક્ટ, હજી એક વિડીયો ફેક્ટનો અને પછી રેગ્યુલર આપણે વિડીયો બનાવશું વનૌષધિ બુકના. કોઈ વિડીયો પસંદ આવે, ઉપયોગી ક્યાંય લાગે તો નોટ ડાઉન કરતા રહેજો, બુક એક અલગથી બનાવી લીજો. રોકડા માર્ક છે તો આગળ હવે બીજો એક વિડીયો કાલે અપલોડ કરી દઈશ. જય હિન્દ, જય ભારત.